वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुषप्रेरकम् कलिमल प्रक्षालकम् शान्तिदम् श्रीशं चाक्षरनायकम् सुखकरम् दुःखार्णवो द्वारकम् वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं चकरुणा दामा प्रशान्ति प्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामि चरणं श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान ने जय श्री हरि कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय श्री ठाकुर जी महाराज ने जय श्री सद्गुरुदेव की जय। तारीख 2 फेब्रुआरी 2021 मंगलवार लोहेधाम न्यू जर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ ले रहेला लोहेधाम परिवारना तमाम भक्तजन ने मार हेती जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत
એ મુકુંદાસની યાત્રા તીર્થ યાત્રા કરતા કરતા વાંકાનેરના કલ્યાણદાસ ત્યાં પહોંચ્યા. મુકુંદાસ ત્યાંના મહંત જે તે ત્યાંના મહંત હતા એ મહંતને પિત્તળની કોપી, શું પિત્તળની કોપી, પિત્તળનો આડબંધ અને કેડે પિત્તળનું તાળું હતું. તાળું તો હતું અને એની કૂચી કહેતા ચાવી એ બીજા પાસે રહેતી હતી, બીજા માણસ પાસે રહે. અને ત્યાં મુકુંદાસ સેવા કરે કે આટલા મોટા ગુરુદેવ જે મેં પ્રતિષ્ઠા સાંભળી હતી કે કલ્યાણદાસ બહુ મોટા નૈષ્ઠિક વ્રતધારી છે, વસ્તુ પદાર્થના મોહિત નથી અને વિતરાગી પુરુષ છે. એ વિતરાગી પુરુષ તો મને દેખાય છે, ચાવી એમની પાસે નથી રાખતા, બીજા પાસે છે, અર્થાત એમને બંધન નથી, બંધન નથી. મુકુંદાસને એમ થયું બહુ મોટા પુરુષ દેખાય છે માટે સેવા કરી. આપણે એ જોયું સેવા કરી એમાં એક દિવસની વાત છે. મુકુંદાસ સેવા કરે તો સહજ છે કલ્યાણદાસ તો રાજી તો થાય, રાજી થાય. એટલે એક દિવસ મુકુંદાસને બોલાવે, એ વાત આપણે પણ કાલે જોઈ. આપણે બોલાવ્યા અને કહ્યું કે કંઈક કામકાજ હોય તો જણાવજો મુકુંદાસ. ત્યારે મુકુંદાસે કીધું, મને એક ઈચ્છા છે, મારે બ્રહ્મચર્ય વ્રત પાળવાની ઈચ્છા છે, ભગવાનને પ્રસન્ન કરવાની ઈચ્છા છે, એવો કંઈક ઉપાય બતાવો. કલ્યાણદાસને તો પછી આપણે જોયું, એને કયા શબ્દ ઉચ્ચાર્યા, છોકરા આવી તારી નાની ઉંમર અને આવો તારો દેહ રૂપાળો હોય, કદાચ તું ધારીશ કે મારે બ્રહ્મચર્ય વ્રતને પાળવું છે, પરંતુ આ જગતની સ્ત્રીઓ તને નહીં છોડે, નહીં છોડે. હજી તો તારી ઉગતી ઉંમર છે બેટા મુકુંદ, છોકરા સાંભળ, તારી ઉગતી ઉંમર છે એટલે તને ખ્યાલ નથી, હજી ભર જોવાની આવશે ને, બહુ થપાટો વાગશે. મુકુંદાસે તો એનું માર્કિંગ કરી લીધું બધું, ત્યાં જ બધું જ. કલ્યાણદાસને પણ ખ્યાલ આવી ગયો આને ગમ્યું નથી મેં કીધું એ. અને ત્યારે મુકુંદને કીધું, સાંભળ, હવે કલ્યાણદાસ એવી રીતે કરે છે કે આ મુમુક્ષુ મારી પાસેથી ના જવા જોઈએ, કે મળ્યો છે સેવક મને પાક્કો, મળ્યો છે મને સેવક પાક્કો, અને એ સેવક એવા છે કે કોઈ જગ્યાને પ્રીતિ નથી, અને આજ મારો વંશવેલો ચલાવે એમ છે. વંશવેલો કહેતા વારસો ચલાવી શકે એમ છે, આધ્યાત્મિક વારસો. એટલે આને મારે છોડવો નથી. એટલે એમને કીધું કે મુકુંદ સાંભળ, મને મારા ગુરુએ 1000 રૂપિયા ગાડી બળદ અને 10 માણસો કાશી જાત્રાએ જવા માટે મને આપ્યા હતા, અને હું કાશીએ પહોંચ્યો અને ત્યાંથી દર્શન કરી બીજા તીર્થમાં પણ જઈ આવ્યો હતો, અને પાછા વળતા કાત્રજ ગામથી કલ્યાણદાસ ઉજ્જૈન આવ્યા. કે મુકુંદ હું ઉજ્જૈન આવ્યો. ક્યાં આવ્યો? ઉજ્જૈન આવ્યો. સાંભળ, હું ઉજ્જૈન આવ્યો, મારા ગુરુએ બધી વ્યવસ્થા કરી દીધી હતી, તે ઉજ્જૈનમાં હું રોકાણો, એ ઉજ્જૈનમાં રોકાણો ને. ત્યારે એક દિવસની વાત છે, મુકુંદાસ કે ગુરુદેવ કહો ને શું વાત હતી, તમે અટકી કેમ ગયા ત્યાં?
મન જણાવો શું થયું હતું. મુકુંદ, જ્યારે ઉજ્જૈન તરફ મારે જવું હતું તે ઉજ્જૈન તરફનો મેં માર્ગ પૂછ્યો. શું? ઉજ્જૈન જવાનો મેં માર્ગ એક સ્ત્રીને પૂછ્યો. એ ઉજ્જૈન જવાનો મેં માર્ગ પૂછ્યો અને ત્યારે એને કહ્યું કે ઉજ્જૈન થવાનો માર્ગ આમ છે. સહજ છે, સ્ત્રી છે એટલે શરીરની ચેષ્ટા તો અવશ્ય થવાની છે. શરીરની ચેષ્ટા થયા વિના તો કંઈ એમ નથી ને, એમ તો કંઈ કહેવાના નથી કોઈ આમ છે એમ. એ એક ચેષ્ટા જ થઈને એક પ્રકારની આમ થઈ. હા, આમ એ એક ચેષ્ટા જ થઈ, પરંતુ હસ્તક્રિયા દ્વારા એવી ચેષ્ટા કરી અને ચેષ્ટા દ્વારા સંકેત આપ્યો. કોને આપ્યો? કલ્યાણદાસને સંકેત આપ્યો. આમ છે, લટકા તો કંઈક તો કરા જશે, કરા જશે. લટકા કરાવ્યા વિના તો માર્ગ સ્ત્રી ચિંધ્યો ના હોય. એટલે જ્યારે ઉજ્જૈન જવું હતું ને મુકુંદ, ત્યારે મને એ સ્ત્રીએ હાથનું લટકું કરીને મને માર્ગ બતાવ્યો હતો, માર્ગ બતાવ્યો હતો. અને એ સ્ત્રીનું લટકું હજી મને સાંભળે છે. મુકુંદાસે જે બધી જ ક્રિયા જોઈતી ને કલ્યાણદાસની, બધી જ, કે ગુરુદેવ તો પિત્તળની કોપીને પહેરે છે, પિત્તળનો આડબંધ છે, કૂચી રાખતા છે નહીં, આટલા મોટા એની પ્રતિષ્ઠા સર્વત્ર ફેલાયેલ છે બધી જગ્યાએ. મુકુંદાસને હૃદયમાંથી બધું જ નીકળી ગયું, નીકળી ગયું. મારું પ્રશ્નનું સમાધાન પણ અહીંયા થાય એવું નથી. માટે મુકુંદ સાંભળ, એ સ્ત્રીનું હાથનું લટકું કરીને મને એ માર્ગ એ સ્ત્રીએ બતાવ્યો હતો, એ સ્ત્રીનું લટકું હજી મને સાંભળે છે મુકુંદાસ. આટલી વાતથી હવે તમે સમજી લો આ કલ્યાણદાસની પણ કેવી નિખાલસતા કહેવાય. આ નિખાલસતા છે, નિખાલસતા છે. સત્પુરુષ જ છે, પણ સત્પુરુષના ભેદ હોય છે, સત્પુરુષના ભેદ હોય છે. જે ઉત્તમ પ્રકારના સત્પુરુષ હોય છે એ તો સ્ત્રી ધનથી પર વિતરાગી હોય છે, એનો કોઈ પ્રકારનો યોગ નથી હોતો, કોઈ પ્રકારનો સંકલ્પ વિચાર સુધો નથી હોતો એમને, ઉત્તમ પ્રકારના હોય છે. પરંતુ એ જે તે સંપ્રદાયને અનુસાર હોય અને એ પ્રમાણે ચાલતા હોય તો એ એમનું છે. પરંતુ કલ્યાણદાસજી મહારાજ એ નિખાલસ્તથી વાત કરી એ બહુ મોટો ગુણ કહેવાય, બહુ મોટો ગુણ કહેવાય, બહુ મોટો ગુણ કહેવાય. હા, મુકુંદાસને પણ ગુણ આવ્યો હતો એ બાબતનો, આવ્યો હતો. પણ મુકુંદાસને એ વાત જોતી હતી કે જેને જેને બ્રહ્મચર્ય સિદ્ધ કરાય અને પ્રગટ પ્રભુની પ્રસન્નતા કરાય એનો માર્ગ જોતો હતો, જોતો હતો. હવે આમાં વિચાર જ એવું છે, વિચાર જ એવું છે આપણે બધાએ, કે મુકુંદાસે કલ્યાણદાસને કીધું કે મને માર્ગ બતાવો પ્રગટ પ્રભુને પ્રસન્ન કરવાનો અને બ્રહ્મચર્ય સિદ્ધ કરવાનો. અને કલ્યાણદાસને સ્ત્રીનું લટકું હજી યાદ હતું, તો વાસના કેટલી જબરી કહેવાય. આમાંથી વાસનાનું શીખવા જેવું છે ગજબનું, કે વ્યક્તિ ગમે એટલો ત્યાગી હોય ગૃહસ્થમાં પણ, એવું નથી કે ત્યાગી ગૃહી કે ત્યાગીને ધ્યાન રાખો અને ગૃહસ્થને ધ્યાન ના રાખો, અને ગૃહસ્થને ધ્યાન રાખો અને ત્યાગીને ધ્યાન રાખવું, બંનેને ધ્યાન રાખો. ત્યાગી માટે તો સ્ત્રી અને ધનનો ત્યાગ એ તો પરિપૂર્ણ, બીજું ગ્રહસ્થને પણ જે યોગ જે તે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું એ પ્રમાણે કરવું એને એટલી નિયમ મર્યાદા. એટલે કહેવાનો મતલબ એ છે કે કલ્યાણદાસને એ લટકું યાદ આવ્યું તો આટલા મોટા ત્યાગી કહેવાય, આટલા મોટા મઠાધિપતિ કહેવાય તો પણ જતું નથી. અને ઘરડા પ્રથમના અગિયારમાં મહારાજ શું કહે છે?
પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ, વાસના કહીએ. અને મહારાજને તો નિર્વાસની ગમે છે, ગજબ છે ને વાસના, ગજબ ગમે બધું જ હતું. કલ્યાણદાસજી મહારાજમાં પણ એક સ્ત્રીનું લટકું વિસરું નહીં. તો બધા જ કાર્યની સિદ્ધિ પૂરી થઈ ગઈ, પૂરી થઈ ગઈ. મુકુંદાસની યાત્રા એક એક વસ્તુ આપણે એવો અર્થ નથી કરવાનો કે ગુરુ બદલા, નહીં. એક એક ગુરુ બદલા ને એમાંથી મુકુંદાસ આપણને એ બોધ આપવા માંગે છે, આવી આવી વસ્તુમાં તમે ફસાશો નહીં, આવું જ્યાં જાઓ તમે તેને તરછોડો, તરછોડો. પોતાનું લક્ષ્ય નક્કી રાખો. મુકુંદાસ એ શીખવાડે છે કે પ્રગટ પ્રભુને પ્રસન્ન કરવા એ લક્ષ્ય આપણું છે, લક્ષ્ય આપણું છે, લક્ષ્ય આપણું છે, એ શીખવાડે છે. એટલે મુકુંદાસને હું જે ભગવાનને ઊભા રાખે, ભગવાનને પકડી રાખે, એને શું પ્રશ્ન હોય? એને કંઈ સિદ્ધ કરવાની જરૂર ખરા? એ જેના યોગે કરીને જે નિષ્કામી થઈ જાય, જેના યોગે કરીને નિર્ક્રોધી થઈ જાય, જેના યોગ્ય જે નિર્માથી થઈ જાય, એને શું હોય ભાઈ? હોય ગઈ એ બધું જ કેવું છે, દિવ્ય લીલા માત્ર છે. મુક્ત મુનિના જે કાંઈ પ્રસંગ છે, જે કાંઈ ચરિત્ર છે, પરબ્રહ્મ સાથે હોય કે કોઈ ભક્ત સાથે હોય કે નંદ સંતો સાથે હોય, એ બધા જ કેવા છે? દિવ્ય લીલાઓ છે. જેમ શ્રીજી મહારાજની દિવ્ય લીલાઓ છે ને, એમ મુકુંદાસની પ્રગટ થયા ત્યાં સુધી, અંતર ધ્યાન ત્યાં સુધી, એ બધી જ દિવ્ય લીલાઓ કહેવાય. અને એમાંથી આપણે બધું જ શીખવાનું છે, શીખવાનું છે, શીખવાનું છે. જેટલી સકારાત્મક વિચારથી જેટલા ઊંડા ઉતરશું એટલું આપણે મુકુંદાસના જીવનમાંથી શીખવા મળશે, શીખવા મળશે. હવે કલ્યાણદાસ એક વાસનાનું એટલું જબરું બીજ હતું તો શું થયું, શું થયું? કોઈને નહીં કીધું હોય પણ મુકુંદાસે જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે જાહેર કર્યો. હા, એની ઉદારતા કહેવાય, નિખાલસ થઈ ગયા, નિખાલસ થઈ ગયા. પરંતુ હા, ઉદારતા નિખાલસતા હતી, પરંતુ પરબ્રહ્મને જે ન ગમે એ નહોતું, તો પછી કઈ કામનું નહીં, કઈ કામનું નહીં, કઈ કામનું. એટલે વાસના બહુ ગજબની છે. આ શીખવાજો આજે મારે વાસના ઉપર કેવું છે કે વાસના બહુ ગજબની છે. કલ્યાણદાસને અંતકાળે શું આવ્યું? હજી લટકું હતું, 40 વર્ષ પહેલા યાત્રા કરેલી હતી, એ 40 વર્ષ પહેલાની યાત્રાનું એનું લટકું યાદ હતું. વિચાર કરો, વાસના કેટલી જબરી કહેવાય, કેટલી જબરી કહેવાય. એ મુકુંદાસ ત્યાં ઉભા રહ્યા અને પ્રશ્ન પૂછ્યો ત્યારે જાણવા મળ્યું ને, નકર જાણવા મળત આપણને? જાણવા મળત ક્યારે? જાણવા મળત ક્યારે? ના, મુકુંદાસ તો ધારો તો સીધા રામાન સ્વામી પાસે પહોંચો જ ને, બધો જ ખ્યાલ હોય, બધો જ ખ્યાલ હોય. એક 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 માંથી એ જતા હતા, શીખવતા હતા આપણને, શીખવતા હતા, શીખવતા હતા, શીખવતા હતા કે વાસના છે ને એ પ્રગટ ભગવાનને ભજવા દેતી નથી, 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 નથી. મહારાજ ગરડા મધ્યના 50માં એમ કે, જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહીં. મહારાજ શું કે, એને જો જગત તરફની વાસના હોય અને અમે હેત કરવા ધારીએ તો પણ વાસના અમને હેત ન થાય, એ વાસના ભગવાન સુધી પહોંચવા દેતી નથી. કારણ કે એને જગતની વાસના છે, એ જગતની વાસના કરીને બંધાઈ રહ્યો છે. માટે પરસના સાહેબમાં મહારાજ કે, વાસના ટાળે તેજ એકાંતિક ભક્ત છે, તેજ, તેજ. મુકુંદાસ જાણતા હતા કે પ્રગટ પ્રભુને ભજવા હશે ને મારે તો વાસના નહીં જોઈએ. આ શીખવાડ છે, શીખવાડ. એને ખ્યાલ હતો કે વાસનાથી જ પ્રગટ પ્રભુને, પ્રગટ પ્રભુને ભજી શકાતા નથી. નિર્વાસનિક થઈએ ત્યારે જ પ્રગટ પ્રભુને ભજી શકાય છે. આ તો કલ્યાણદાસને તો લટકું યાદ છે, લટકું યાદ છે. અર્થાત એ મુકુંદાસ
આટલી ઉંમરમાં જાણતા હતા એ શીખવા જેવું છે કે ભગવાનને શું ગમે છે? નિર્વાસનિક ભક્ત ગમે છે એ મુકુંદાસ જાણતી. કારણ કે વિષય ભોગની તૃષ્ણા છે ને, એ વિષય ભોગોનું સેવન કરવાથી શાંત નથી થતી. યયાતિ દિવ્યની કહે છે ભાગવતમાં, ન જાતુ કામઃ કામાનામ ઉપભોગેન શામ્યતિ હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્ધતે. વિષય ભોગની તૃષ્ણા, વિષય ભોગોનું સેવન કરવાથી શાંત નથી થતી, પણ ઉલટી ઘી નાખવાથી જેમ અગ્નિ વધે તેમ અધિકાધિક વધતી જ ચાલે છે. માટે ભક્ત ચિંતામણી નિષ્કળાનંદ સ્વામી કહે છે, માટે અમારા દાખડા સામું જોજો સહુરે મળી અન્ય વાસના અંતરે કોઈ રાખશો માં કહું વળી. શું કે સ્વામી? સ્વામી એમ કે છે અમારા દાખલા સામું જોજો, બીજી કોઈ વાસના અંતરમાં ના રાખતા પ્રભુ વિના. મુકુંદાસની યાત્રા એ શીખવાડ્યા છે આપણને. એક કલ્યાણદાસ સાથે જે પ્રસંગ બન્યો મુકુંદાસને, એમાંથી શીખવાડે છે મુકુંદાસ કે નિર્વાસનિક ભક્ત ભગવાનને ગમે છે અને પ્રગટ પ્રભુને પ્રસન્ન કરવામાં નિર્વાસનિક ભક્ત હોવો જોઈએ. એટલે હરિલામૃતમાં કહે છે, જ્યાં વાસના જેની જરી રહે છે તે જન્મતો ત્યાં જઈને લહે છે, માટે થજો સૌ નિર્વાસનિક જો જન્મ મૃત્યુ ત્રણેય હોય બીક. જો જન્મની અને મૃત્યુની બીક હોય ને તો વાસના તજી દેવી એમ કહે છે. તજી દેવી. કારણ કે ઈચ્છાઓ છે ને, જે વાસનાઓ છે ને, એ બહુ ગજબની હોય છે, એરિસ્ટોટલ નામના લેખક બહુ સારું કીધું, આઈ કાઉન્ટ હિમ બ્રેવર હુ ઓવરકમ્સ હિઝ ડિઝાયર્સ ધેન હિમ હુ ઓવરકમ્સ હિઝ એનિમીઝ. ખબર પડી? આઈ કાઉન્ટ હિમ બ્રેવર હુ ઓવરકમ્સ, એટલે જે પોતાના દુશ્મનોને જીતે છે, શું જે પોતાના દુશ્મનોને જીતે છે તે કરતા હિઝ ડિઝાયર્સ ધેન હિમ હુ ઓવરકમ્સ હિઝ એનિમીઝ. અર્થાત જે પોતાના દુશ્મનો જીતે છે તે કરતા જે પોતાની ઈચ્છાઓને હરાવે ને તેને હું વધારે શૂરવીર કહું છું. દુશ્મન કરતા પણ ભયંકર કોને કીધું? પોતાની ઈચ્છા. એ ઈચ્છાના ઈચ્છાઓ પણ ઘણી બધી હોય, હરાવે એને હું શૂરવીર કહું છું. શૂર કોને કીધો? દુશ્મનને હરાવે એ શૂરવીર નહીં. શું? દુશ્મનને હરાવે એ શૂરવીર નહીં, પરંતુ પોતાની ઈચ્છાને નાશ કરી નાખે ને એ શૂરવીર. જો કલ્યાણદાસ એવું કર્યું હોત તો 40 વર્ષ પહેલાનું લટકું નાશ કરી નાખ્યું હોત તો કઈ વાંધો હતો? શૂરવીર કે વાત ને? મુકુંદાસ આ બધું શીખવાડે છે. મુકુંદાસને જીવનત આ બધું શીખવા જેવું છે. આજ ગુઢાર્થ રહસ્યો આપણને આપવા માંગે છે. મુકુંદાસ એમ જ કહેવા માંગે છે આપણને, કદાચ તમે તમારા દુશ્મનોને નહીં જીતો ને તો ચાલશે, હારી જજો ન્યા, પરંતુ તમારી ઈચ્છાઓ જે હોય ને એને નાશ કરજો. એ મુકુંદાસ શીખવાડે છે. માટે આશાનો પિંડ છે ને બહુ ગજબનો હોય છે. આશાનો પિંડ કલ્યાણદાસને શું હતું? એ લટકણનું આશે ને, એ લટકું યાદ આવે, મળી જાય
પણ મળવાનું તો છે નહીં. એ એટલા માટે જ કહે છે ને, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહન્નમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ. શું છે? અંગો ગળી ગયા છે, માથું પળિયાથી ભરેલું છે, મુખ તો દાંત વિનાનું બોખું થઈ ગયું છે, અને એ રીતે પણ ઘરડો માણસ હાથમાં લાકડી લઈને ચાલે છે, તો પણ લટકાનો આશાનો પિંડ છોડતો નથી. છે ને ગજો, આ શીખવાડે છે આપણને મુકુંદાસ. બધું ઘરડા થઈ ગયા હોય, ઘરડાની વાત નથી કે વૃદ્ધો એકલું લેવાની જરૂર નથી, યુવાની ભયંકર છે બધાય. એટલું જ નહીં, સ્ત્રીનું લટકું એવું ના માની લઈએ આપણે કે એ સ્ત્રીના લટકાને લઈને આવું થયું. સ્ત્રીનું લટકું તો ખાલી એક હતું, એ પ્રસંગ ઘટ્યો, પરંતુ બીજી ઘણી બધી આપણે વિચારવાનું છે અંતરમાં, કેટલી વાસના પડી છે. મારે આમ કરી દેવું છે, મારે આની કરતાં મોટા થઈ જવું છે, મને સદગુરુ બિરદાવે તો આ ભક્ત કરતાં મારામાં લાયકાત વધારે છે, મને બિરદાવતા નથી, મને હાર પહેરાતા નથી, મારામાં યોગ્યતા છતાં પણ મને સેવા આપતા નથી. સ્વામી પહેલાંનું સાચવે છે, ભક્ત પહેલાંનું સાચવે છે, આને ખૂબ બિરદાવે છે, આ બહુ વાલો થયો છે. આ સદગુરુને છે ને બહુ વાલસો છો, ધ્યાન રાખજો. એટલું જ મીઠો મમરો મેલે, આ બધા વાસનામાંથી નીકળેલા છો. કેમ? એની એવી ઈચ્છા છે, મારે સદગુરુને વાલા થવું છે, મારે ભક્તને વાલા થવું છે, એના થવું છે. આ બધી ઈચ્છાઓ છે, એ ઈર્ષામાંથી ભભૂકેલી બધી વાસનાઓ, બધી વાસનાઓ. ધારો કે તમને સદગુરુ ખૂબ તમારા ઉપર પ્રસન્નતા ધરાવે, હાર પહેરાવે, તમારા બે શબ્દ કે સંતો કે ભક્તો કે સદગુરુ કે, પરંતુ બાજુવાળાને કે આ બાજુવાળાને બીજા પાતને એમ થાય કે ખોટું છે, ખરેખર આ ભગત લાયક હતા બિરદાવાને, આને ખાલી ખોટા લગાવ્યા, અને હું પણ 10 વર્ષથી સંસ્થામાં સેવા કરું છું, 25 વર્ષથી સેવા કરું છું, મને તો બિરદાવતા નથી. કંઈક બેને આમના વચ્ચે કંઈક છે, એ સાધુને ને હરિભગતને સદગુરુને કંઈક સ્વાર્થ હશે. આ બધા વાસનામાંથી નીકળેલા બધા કુવિચારો છે બધા જ. એને શેની વાસના છે? પોતાને મોટપ થવાની વાસના છે કે નહીં? તો જ નીકળે, નકર નીકળે નહીં. કારણ કે નહીતર ભગવાનને છે ને મોટાને તો કોઈ વાલા સોયા હોતા નથી. હા, ભગવાનને મોટા અવશ્ય પક્ષ રાખે છે, પણ કેનો પક્ષ રાખે છે? જે ભગવાનમાં જોડાયેલો. હવે ભગવાનનો તમે મહિમા રાખતા હો અને ભગવાનને તમે જાણતા હો તો ભગવાન તમારા પક્ષ ના રાખે? રાખે કે ના રાખે? રાખે. ભગવાન અને મોટા પુરુષ આ બે એવા હોય છે, સમાન રૂપે વરસાદ વરસાવતા હોય છે. એને કઈ એવું નથી હોતું કે આને હું હાર પહેરાવું, મારા ગુણ ગાય છે એટલા માટે, મારી સેવા કરે છે એટલા માટે, સંસ્થાની સારી સેવા કરે છે એટલા માટે, 5 હરિભગત કરે છે એટલા માટે, 5 હરિભગતને સત્સંગના માર્ગે વાળા છે એટલા માટે હું રાજીપો વરસાવું. એ તો હોય જ છે, એ તો મોટા પુરુષનો સહજ છે. હવે તમે સેવા કરતા હો અને એકદમ નિષ્ઠાથી વફાદારીથી ખાનદાનીથી તમે સેવા કરતા હો તો સહજ છે, મોટા સદગુરુ સંતો રાજી થાય, સહજ છે, એ રાજી થાય. પરંતુ એના કારણે એવું મેન્ટાલિટી ના બાંધી લેવાય કે ભાઈ જો એનો વાલો છે ને એટલા માટે, એ જ એનો લાડકવાયો છે, બીજો કોઈ લાડકવાય. ભાઈ, ભગવાનને સત્પુરુષને બધા જ લાડકવાયા હોય છે. આ તો મુમુક્ષુની જેટલી કેપેસિટી એટલું ભગવાનમાંથી ને સત્પુરુષમાંથી કેજો કરતા હોય છે. એટલે આપણે ધ્યાન રાખીએ, કંઈક આપણા જીવનમાં એ વાસનાના કારણે આવી મેન્ટાલિટી તો નથી ને?
મને સત્પુરુષ પ્રત્યે, સંતો પ્રત્યે, ભક્તો પ્રત્યે, ભગવાન પ્રત્યે મને તો આવું નથી ને, આવું તો નથી ને, નથી ને, નથી ને. માટે વાસના છે ને, એ વાસના ગજબની છે, ગજબની છે. ગમે એટલો વ્રતી હોય, તપી હોય, દાની હોય, પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સિદ્ધ કર્યા હોય, પરંતુ જો વાસના છે ને, એ તો ભગવાનની નજીક જવા દેતી નથી, નથી દેતી, નથી દેતી, નથી દેતી. આ કલ્યાણદાસના શું હતું? એક જ લટકું જ હતું, બીજું શું હતું? એમ ખામી હતી કઈ? હા, મુકુંદાસે તો બધું સાંભળેલું હતું કે બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તો એક હાથનું લટકું જો ન વિસરાયું, તો વાસનાને કારણે કલ્યાણદાસને આટલો ત્યાગ હતો, છતાં પણ વિઘ્ન કહેવાય, વિઘ્ન કહેવાય, વિઘ્ન કહેવાય. જેમ જળ ભરત રાજાને મુરગલીનું બચ્ચું બંધનરૂપ થયું, હવે આને હાથનું લટકું થઈ ગયું, બે ખરખું જ. હરખું તો ના કહેવાય, જળભરત રાજા બહુ મોટા મહાન હતા, શીખવાનું અર્થ હતું. કલ્યાણદાસ પણ એવા ત્યાગી તપાસી હતા, તો જ અનુયાયી વર્ગ હોય ને એટલો મોટો. પણ હાથનું લટકું, પણ કહેવાનો અર્થ શું છે? મુકુંદાસ આપણને શીખવાડે છે કે ભલા મારા દીકરાઓ, આવું ના થતા, તમે આવું ક્યાંક થાય ને જીવનમાં, તમારા જીવનમાં કંઈક થઈ ને તો ભાઈ પ્રગટ પ્રભુને પ્રસન્ન કરવામાં એ બધું વિઘ્નરૂપ છે, વિઘ્નરૂપ છે, વિઘ્નરૂપ છે, વિઘ્નરૂપ છે. એટલે મુકુંદાસ શીખવાડે છે આપણને, શીખવાડે છે. એટલે લટકું હજી યાદ આવે છે મુકુંદ, મને મુકુંદ હજી લટકું યાદ આવે છે. અને સાંભળ મુકુંદ, હજી તો હું તો સાધુ છું. હું કીધું કલ્યાણ મુકુંદ, સાંભળ, હું તો હજી સાધુ છું, જ્યારે તું તો હજી ગ્રહસ્થ છો, ઘેરથી નીકળેલો છો, વળી તું જુવાન છો પાછો. હું તો ઘરેલો થઈ ગયો, તું તો હજી તો જુવાન છો, તો તું તારા કામને, કામના બળને કેમ રોકી શકીશ, કેમ રોકીશ? આવું કીધું. શું કીધું? તારા કામના બળને કેમ રોકી શકીશ, તું પ્રગટ પ્રભુને પ્રસન્ન કેમ કરી શકીશ? બળહીન વિનાની વાતો કરી. એટલા માટે વતનામૃત મહારાજ કે હિંમત વિનાની જે વાત કરે તે કેવો કીધું મહારાજે? હા, શબ્દ તમે બોલી ગયા, મારે કઈ બોલવાની જરૂર પણ નથી. હિંમત વિનાની વાત એમ જ કે એવું કીધું તો મુકુંદાસ, વાંધો નહીં, મને ઉપાય ખબર છે, પણ મેં સિદ્ધ નથી કરી શક્યો, હું તને ઉપાય બતાવું આવી રીતે થાય. પણ એ ઉદારતા સારી છે, હમણાં આગળ આવશે કલ્યાણદાસની. કહેવાનો અર્થ છે કે એવું કીધું કે હજી તો હું સાધુ છું, અને તું તો હજી ગ્રહસ્થ છો અને જોવાન છો, તો તારા કામનું બળ તું કેમનું રોકી શકીશ? અને મુકુંદે આવી જા વાત સાંભળીને ત્યાં તો હૃદયમાં એમને દયા આવી, દયા આવી. પાછી કોની ઉપર? કલ્યાણદાસ ઉપર દયા, મુમુક્ષું ને એમની ઉપર દયા આવી. મુકુંદને આ વાત સાંભળી કલ્યાણદાસની દયા આવી કે જો ત્યાગી થયા પછી પણ સ્ત્રીઓના વિચારમાંથી મુક્ત થતો નથી, અને એને છોડવા પણ પ્રયત્ન પણ કરતો નથી, તો શું ત્યાગ્યું આ કલ્યાણદાસે? આ કલ્યાણદાસજી મહારાજે શું ત્યાગ્યું? તરત જ વિચાર્યું કે મારા પ્રશ્નનું સમાધાન પણ અહીંયા નહીં થાય, અને કલ્યાણદાસજી મહારાજ પણ ને ખ્યાલ આવી ગયો કે આ મુકુંદને હવે અહીં ગમવાનું નથી. અને કલ્યાણદાસને એવું પણ થયું કે આ મુમુક્ષુ સાચો છે, મારી પાસે ઉપાય નથી, કારણ કે મને હજી સ્ત્રીનું લટકું યાદ આવે છે. પણ આ મુમુક્ષુ સાથે મારે છેતરપિંડી કરવી નથી, એની ઈચ્છા છે ને, તો હું એને એક સદગુરુ બતાવું. એટલે મુકુંદને કીધું વિચારીને કે મુકુંદ સાંભળો, આ સમયમાં બ્રહ્મચર્ય વ્રત પાળવું
એ મુશ્કેલ તો છે, મુશ્કેલ તો છે. છતાં તમારી ઈચ્છા એવી છે બ્રહ્મચર્ય સિદ્ધ કરવું, પ્રગટ પ્રભુને પ્રસન્ન કરવા, બરાબર? તો હું તમને એક મહાત્મા બતાવું છું, તેની પાસે તમે જાઓ. એ મહાત્મા બહુ સાત્વિક અને સરળ છે. શું કીધું કલ્યાણદાસજી મહારાજે? એ મહાત્મા છે ને મુકુંદાસજી, એ બહુ સાત્વિક છે, સરળ છે, અને તમારા પ્રશ્નનું સમાધાન ત્યાં થશે એમ મને લાગે છે. શું કીધું? એ મને લાગે છે, લાગે છે. માટે તમે હું કહું ત્યાં જાઓ, એ મહાત્મા તમને રસ્તો બતાવશે, મુકુંદાસ બતાવશે, બતાવશે. અને મુકુંદને તો એ જ જોતું હતું કે ચાલો કલ્યાણદાસજી મહારાજે મને રસ્તો ન બતાવ્યો, પરંતુ જેમણે સિદ્ધ કર્યો છે એવા મને સદગુરુ બતાવે છે, બતાવે છે. એટલે પાછા આશાના અંકુર મુકુંદાસના હૃદયમાંથી ફૂટ્યા, ફૂટ્યા. કઈ વાંધો, પ્રગટ પ્રભુને મળવા માટે ઘણા બધા વિઘ્નો હોય છે, મારે પ્રગટ પ્રભુને મેળવીને રહેવું જ છે અને વ્રત સિદ્ધ કરીને રહેવું જ છે, ગમે તેટલા વિઘ્નો આવે ને, પણ તો મારે તો આ કાર્ય કરીને રહેવું છે. લક્ષ નક્કી હતું મુકુંદાસનું, મુકુંદાસનું લક્ષ નક્કી હતું, લક્ષ નક્કી હતું, નક્કી હતું, નક્કી હતું, નક્કી હતું. એટલે પછી કીધું કલ્યાણદાસજી મહારાજે કે સરદારમાં છે ને મુકુંદાસ, તુલસીદાસ કરીને બહુ મોટા મહાત્મા સંત છે. શું કીધું હવે? સરદાર, સરદારમાં તુલસીદાસ, સાગરમાં એમ આવે છે શ્યામદાસ, શ્યામદાસ કરીને બહુ મોટા સંત છે. એ સંતને પાસે તમે જાઓ ને તો ત્યાં પ્રશ્નનું સમાધાન છે એમ મને લાગે છે. બહુ મોટા સંત છે મુકુંદાસ, મને એ સંતનો અનુભવ છે. બહુ મોટા સંત છે, એમનો વર્ગ પણ ઘણો મોટો છે, એમના શિષ્યનો વર્ગ પણ છે, ભક્તનો વર્ગ પણ છે. સારી એવી કથા કરે છે, સારા એવા વ્રતી છે, તપી છે, ત્યાગી છે, સાધન સિદ્ધ કર્યા છે તુલસીદાસજી મહારાજ. તો આપ સરદારમાં તુલસીદાસ કરીને બહુ મોટા સંત છે, ત્યાં જાઓ, ત્યાં જાઓ. અને મુકુંદાસ એ કલ્યાણદાસજી મહારાજના બે હાથ જોડી પગે લાગી અને ત્યાંથી નિસરે છે. એ કથા આપણે સરદારની આવતીકાલે જોશું. એ કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.